તેમજ પ્રમુખશ્રી તેમજ આવનાર મહેમાનો, હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું તમને થોડું ઘણું બાબા સાહેબ આંબેડકર વિશે કહેવા માગું છું. દલિતો અને પીડિતો માટે જીવન સમર્પિત કરનાર ભારત રત્ન ડૉક્ટર ભીમરામ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશ રાજ્યના મહુ ગામમાં 14 એપ્રિલ 1891 થયો હતો. તેમના પિતા રામજીભાઈ લશ્કરી શાળાના શિક્ષક હતા. તેમની માતા ભીમાબાઈ તેમને 6 વર્ષના નાના મૂકીને અવસાન પામ્યા હતા. ભીમરાવની અટક આંબેડકર હોવાને છતાં તેમને નિશાળના રજિસ્ટરમાં આંબેડકરના બદલે ડૉક્ટર ભીમરાવ જયંતી આંબેડકર રાખ્યું હતું. ભીમરાવની પ્રાથમિક કેળવણીની શરૂઆત નિશાળના એક શિક્ષક હતા જે ભીમરાવને ખૂબ જ ચાહતા હતા. ભીમરાવની અટક આંબેડકર હોવાને છતાં તેમને નિશાળના રજિસ્ટરમાં ડૉક્ટર ભીમરાવ જયંતી આંબેડકર કર્યું હતું. ઈસવીસન 1907માં તેઓ મેટ્રિકની પરીક્ષા પસાર કરી મેટ્રિક પરીક્ષા પાસ થયા. ત્યારબાદ તેમના લગ્ન રામી નામની બાળ સાથે થયા. રામી નામની બાળનું નામ તેમને પાછળથી રમાબાઈ રાખ્યું હતું. સતત અભ્યાસ ચાલુ રાખી ઈસવીસન 1916માં તેઓ PhD કરી ભારતમાં મુલાકાત લીધી, પરંતુ તેમની જ ઓફિસનો પટ્ટાવાળો તેમની સાથે ગેરવર્તાવ કરતો હતો. આપણા બાબા સાહેબ આંબેડકર ભણવામાં અતિ તેજસ્વી હતા, પરંતુ તેમની મહાર જ્ઞાતિ નીચી ગણાતી હતી. હજુ તેમને જ્ઞાન માટેની ભૂખ સંતોષાઈ ન હતી, તેથી અમેરિકાથી ઇંગ્લેન્ડથી લંડનમાં કાયદાનો અભ્યાસ શરૂ કર્યો. સાથે સાથે તેમણે અર્થશાસ્ત્ર ભણાવવાનું પણ ચાલુ રાખ્યું. આપણા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હાર માને તેવા પોચા ન હતા. તેમને મોડી રાતો સુધી શિષ્યવૃત્તિ વાંચવાનો પણ ઘણો શોખ હતો. ઈસવીસન 1926માં તેઓ બેરિસ્ટર થયા. આ જ વખતે તેમના મહાનિપણ રૂપિયા પ્રશ્ન ઉપર લંડન યુનિવર્સિટી ઓફ સાયન્સ ડિગ્રી એનાયત કરી. લંડનમાં અભ્યાસ પૂરા થવાથી તેઓ જર્મની ગયા. તેમના હકો બાબતે તેમણે ઘણી સગવડો કરી. આઝાદીની લડતમાં પણ તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. ઈસવીસન 1956માં દિલ્હીમાં 6 ડિસેમ્બર આપણા બાબા સાહેબ આંબેડકરનું અવસાન થયું. ગરીબોની બેલી અને સ્ત્રીઓની પક્ષભર બાબા સાહેબ આંબેડકરનું અવસાન થયું. ભારત રત્ન અને બંધારણના ઘડવૈયાને હૃદયપૂર્વક વંદન. અહીં પ્રાણતમાં ઉપસ્થિત તેમજ મહેમાનશ્રી તેમજ આવનાર ભાઈ બહેનોને હું આજે એક પ્રશ્ન કહેવા માગું છું કે જે તમારા જિંદગીનો સવાલ